હવે વાત કરીએ તો સુરતની. સુરત શહેરમાં ડ્રગ્સની આપલે કરનાર ગોરખ ધંધાનો પર્દોફાશ કરવામાં 45 ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. સુરત શહેરના બાગાતરા વિસ્તારમાં આવેલ જેકે ચેમ્બર નજીક જાહેરમાં રૂપિયા 9,80,000ની કિંમતના 127 ગ્રામ એમડી ડ્રગ્સની આપલે કરતા 3ને પોલીસે પકડી પાડ્યા છે. આ ડ્રગ્સ મુંબઈથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઈથી ડ્રગ્સ લઈ સુરત આવેલો યુવાન પોલીસને હાથે લાગ્યો ન હતો, જેને પકડી પાડવાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એસઓજીને આ પીઆઈ શ્રી એચઆર બ્રહ્મભટ્ટે કહ્યું કે ભાગાતરાવ નજીક કેટલાક યુવાનો ડ્રગ લેવા આવવાના છે તેવી બાતમી સાંપડતા ગુરુવારે એસઓજીની ટીમ ત્યાં વોચ ગોઠવી હતી, જેમાં મોહમ્મદ જુનેદ અબ્દુલ રાજાક ચંદીવાલા ઉંમર વર્ષ 32 રહે મદાર એપાર્ટમેન્ટ સોદાગર વારસા અપુલ લાલગેટ ગુલામ સાબિર ઉર્ફે સમીર મોહમ્મદ સલીમ કુરેશી ઉંમર વર્ષ 35 રહે ઢીંગલી ફર્યું બડે ખાંચકલા ખ્વાજાનંદા દરગાહ રોડ અને અશફાક અફઝલ કુરેશી ઉંમર વર્ષ 35 રહે મટન માર્કેટ નાનપુરા ને પકડી પાડ્યા હતા. મુંબઈનો યુવાન પોલીસ પકડમાં ન આવ્યો. ત્રણેય પાસેથી રૂપિયા 9,80,000 કિંમતનું મેગ્રોન મેથાફોટામાઇન એટલે કે એમડી ડ્રગ કબજે કરાયું છે, જેને મુંબઈનો કોઈ યુવાન આ ડ્રગ આપી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈથી આવેલા યુવાન પોલીસે હાથ ન લાગ્યો હતો, જેને પકડી પાડવા પોલીસની ટીમે કામ લાગી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મુંબઈથી આ રીતે એમડી ડ્રગ્સ મંગાવી સુરતમાં કોલેજિયન યુવાનોને નશાના રવાડે ચડાવતા હતા. પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે. વિધિ શાહ, ZSTV, સુરત.